Hello, good morning everybody. Myself Pinkesh Gotawala from Surat. Aje English ma apne tense vishe samajvana chhe. Apne Gujarat ne vat kare to Gujarat ma ghana vidyarthiyo angreji thi gabrai chhe. Angreji vishe ma marks pan ghana na ocha hota hoy chhe. To eni pachhal ghana karan hoy sake chhe. Emanu ek karan chhe e chhe angreji vishe nu je basic knowledge hovu joiye. એમાં પણ ખાસ કરીને ટેન્સ કાર વિશેનું જે નોલેજ છે એ નોલેજના અભાવને કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે. તેથી જ આજે હું ટેન્સ પર ખાસ વિડીયો બનાવવાનો છું હવેથી, ઓકે, જેમાં આપણે ટેન્સને સમજવાના, એના બેઝિક નિયમોને યાદ રાખવાના છે અને સાથે સાથે ગુજરાતીનું અંગ્રેજીમાં રૂપાંતર કઈ રીતે થાય તે પણ સમજવાના છે, જેથી આપણે રોજબરોજની લાઈફમાં ગુજરાતીનું અંગ્રેજી કરવામાં સરળતા પડે અને ઇઝીલી આપણે સમજી શકીએ અને ટેન્સના નિયમોને પણ જાણી શકીએ, જે આપણે દરેક ધોરણમાં દરેક ફિલ્ડમાં કામ પડે છે. ઓકે, તો દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. સાથે હું એમ પણ કહી શકું કે વાલીઓ માટે પણ ઉપયોગી નીવડી શકે એમ છે, કારણ કે આમાં આપણે ગુજરાતીનું અંગ્રેજી રૂપાંતર પણ શીખવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપનો આજનો વિડીયો. યુનિક કોચિંગ ક્લાસ ટેન્સ નો આ પહેલો વિડીયો છે, પહેલો ભાગ છે. તો વિદ્યાર્થીઓ, ટેન્સ, તો ટેન્સ વિશે તમે ભણી ગયા હશે, તમે સાંભળ્યું હશે. કાર વિશે ગુજરાતીમાં કાર કહેવાય છે, ઓકે, તમે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ આવું ઘણા કારો વિશે સાંભળ્યું હશે, ભણ્યા પણ હશો, ઓકે. પરંતુ ટેન્સને સમજતા પહેલા ટેન્સ કયા કયા છે, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે, એ બધી માહિતી તમે મેળવો એ પહેલા તમને અમુક બેઝિક ઇન્ફોર્મેશન, બેઝિક માહિતી તમારી પાસે હોવી જરૂરી છે, જેથી તમે ટેન્સને સરળતાથી સમજી શકો, સાથે ગુજરાતીનું અંગ્રેજીમાં પણ તમને ઇઝી પડે એમ. તો એના માટે તમારે સૌથી પહેલા તમને નોલેજ હોવું જોઈએ કર્તા ક્રિયાપદ અને કર્મ વિશે. કર્તા ક્રિયાપદ કર્મ વિશે જો તમને નોલેજ હશે તો એ ટેન્સ સાથે સાથે ગુજરાતીનું અંગ્રેજી કરવામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે. તો કર્તા ક્રિયાપદ અને કર્મ શું છે એ પહેલા આપણે સમજવાનું છે. તો એના માટે હું કર્તા ક્રિયાપદ કર્મ કોને કહેવાય સમજાવીશ, સાથે ઉદાહરણથી પણ એક્સપ્લેન કરીશ, જેથી તમને ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા કર્તા, તો કર્તા ક્રિયાપદ કર્મમાં પહેલું જે કર્તા છે, દરેક તમને ઇંગ્લિશમાં શું કહેવાય તે પણ યાદ રાખવાનું છે. તો કર્તાને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્જેક્ટ. ખાસ યાદ રાખજો, કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ. કર્તા કોને કહેવાય? તો ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ. ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ. ફોર એક્ઝામ્પલ, જેમ કે હું કહું કે અત્યારે હું ભણાવી રહ્યો છું, અત્યારે હું ભણાવી રહ્યો છું, ઓકે. તો અહીં ક્રિયા કરનાર કોણ છે? તો ક્રિયા કરનાર હું છું, બરાબર છે. હું ક્રિયા કરું છું એટલે હું કરતા બની જાઉં. બીજું એક્ઝામ્પલ, અમે પતંગ ચગાવીએ છીએ, તો આમાં કરતા કોણ કહેવાશે? તો કોણ ક્રિયા કરે છે? કઈ વ્યક્તિ? તો અમે, અમે ક્રિયા કરીએ છીએ. એના વિશે હજુ આગળ આપણે સમજીશું, અત્યારે ખાલી શોર્ટમાં યાદ રાખીશું. કરતા કોને કહેવાય? ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ. ત્યારબાદ ક્રિયાપદ, તો ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય છે વર્બ. યાદ રાખજો, ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય છે વર્બ, ઓકે. તો ક્રિયાપદ કોને કહેવાય? તો સિમ્પલ જ છે, જે તે ક્રિયા. ફોર એક્ઝામ્પલ, મેં જે પહેલું ઉદાહરણ લીધેલું, હું ભણાવી રહ્યો છું, તો અહીં કઈ ક્રિયા થાય છે? તો અહીં ભણાવવાની ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? ભણાવવાની. તો ભણાવવું એ ક્રિયાપદ બની જાય. બીજું ઉદાહરણ મેં આપેલું કે અમે પતંગ ચગાવી રહ્યા છીએ, તો કઈ ક્રિયા થાય છે? ચગાવવાની, બરાબર. ચગાવવાની આપણે ક્રિયા કરીએ છીએ તો એ કહેવાશે ક્રિયાપદ. ત્યાર પછી સોરી, ક્રિયાપદનો બીજો પણ એક અર્થ થાય છે, જો કે મેન બેઝિક તો જે તે ક્રિયાપદથી ઓળખી શકાય છે, પણ જો તેનાથી ખબર ન પડે તો તમારે બીજો ઓપ્શન છે, કર્તાને શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદ મળી શકે છે. મોટા ભાગે ક્રિયાપદ તો ખ્યાલ આવી જ જતો હોય છે, પણ જો કોઈ વખત વાક્ય થોડું ટફ હોય, સમજવામાં અઘરું પડે અને ક્રિયાપદ ખબર ન પડે, તો એક બીજો ઓપ્શન છે, તમે આની મદદથી ક્રિયાપદને જાણી શકો છો. તો એ શું છે? કર્તાને શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી મળે. હવે એને આપણે ઉદાહરણ જ્યારે હું આપીશ તેમાં સમજીશું. હવે ત્રીજું છે કર્તા ક્રિયાપદ પછી કર્મ. કર્મને ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટ. કર્મને શું કહેવાય છે? ઓબ્જેક્ટ. તો કર્મ કઈ રીતે મળી શકે કોઈ પણ વાક્યમાં? તો ક્રિયાપદને શું ઓબ્લિક કોને એવો પ્રશ્ન પૂછવાથી મળે છે.
क्रियापद ने શું ઓબ્લિક કોને એવો તમે પ્રશ્ન પૂછો એના પરથી આપણે કર્મ મળી જાય છે તો કર્તા ક્રિયાપદ કર્મ કોને કહેવાય એ ત્રણે ત્રણ કોને કહેવાય તે સમજાવ્યું ઓકે પણ એ ત્રણે ત્રણ હજુ ડિટેલમાં સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ જેથી કરીને કર્તા ક્રિયાપદ કર્મ એકદમ સરળતાથી ખ્યાલ આવી જાય અને એક બીજો પોઈન્ટ યાદ રાખજો વિદ્યાર્થીઓ ત્રણેનો ઇંગ્લિશમાં શું કહેવાય તે પણ યાદ રાખજો કર્તા એટલે સબ્જેક્ટ ક્રિયાપદ એટલે વર્બ અને કર્મ એટલે ઓબ્જેક્ટ કર્તા ક્રિયાપદ કર્મ ઇંગ્લિશમાં સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ ઓકે તો હવે આપણે એક ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ અમે ટીવી જોઈએ છીએ ઓકે છે અમે ટીવી જોઈએ છીએ હવે આ વાક્યનું અંગ્રેજી કરી આપણે એટલે મેં શરૂઆતમાં તમને કીધું હું ટેન્સ તો સમજાવવાનો છું ફક્ત હું ટેન્સની સાથે ગુજરાતીનો અંગ્રેજી પણ શીખવાડવાનો છું કારણ કે ટેન્સનું નોલેજ તો ઘણાને હશે પણ એને કઈ રીતે યુઝ થાય તે નોલેજ નથી ઓકે અને સાથે સાથે ટેન્સનું નોલેજ હોવા છતાં ગુજરાતીનું અંગ્રેજી આવડતું નથી એમ એટલે અહીં આપણે ભણવાને લગતું પણ સમજવાના છે અને પ્રેક્ટિકલ લાઈફમાં જે આપણે અંગ્રેજી બોલવામાં પ્રોબ્લેમ આવે છે લખવામાં પ્રોબ્લેમ આવે છે એને પણ અહીં સોલ્વ કરવાના છે એટલે ફક્ત આપણે ભણવાને લગતું ટેન્સ નહીં સમજવાના એ તો સમજવાના છે એ ઉપરાંત પ્રેક્ટિકલ રિયલ લાઈફમાં અંગ્રેજી જે યુઝ થાય છે એ પણ સમજવાના છે તો અમે ટીવી જોઈએ છે ઘણા વિદ્યાર્થીઓને કદાચ આનું અંગ્રેજી આવડતું પણ હશે પણ આપણે જે બેઝિક સ્ટેપ છે નિયમ પ્રમાણે સમજીએ તો જુઓ અમે ટીવી જોઈએ છીએ તમારી સામે કોઈ પણ વાક્ય હોય તમારે એનું ગુજરાતીનું જો અંગ્રેજી કરવું હોય તો એના માટે સૌથી પહેલા એમાં તમારે કર્તા ક્રિયાપદ અને કર્મ શોધવા પડશે અને ત્યાર પછી તમે એનું સરળતાથી અંગ્રેજીમાં રૂપાંતર કરી શકો છો તો અમે ટીવી જોઈએ છીએ આમાં કર્તા ક્રિયાપદ કર્મ કોને કહેવાય તો આપણે સૌથી પહેલા શોધીએ કર્તા તો કર્તા એટલે શું તો આપણે શરૂઆતમાં જોયું કર્તા એટલે ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ કરતા કોને કહેવાય ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ તો આપણું જે વાક્ય છે અમે ટીવી જોઈએ છે તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી જવો જોઈએ અહીં ક્રિયા કોણ કરે છે કઈ વ્યક્તિ કે વસ્તુ ક્રિયા કરે છે તો ક્રિયા કરનાર કોણ છે તો એ છે અમે ઓકે અમે અહીં ક્રિયા કરનાર છે તો અમે શું બનશે કરતા બનશે ખ્યાલ આવી ગયો કરતા એટલે ક્રિયા કરનાર જે વ્યક્તિ ક્રિયા કરતો હોય જે કઈ કામ કરતો હોય તે તો અહીં કોણ કરીએ છીએ અમે અમે જોઈએ છીએ અમે જોવાની ક્રિયા કરીએ છીએ ઓકે તો અમે શું કહેવાશે કરતા બીજી રીતે શોર્ટમાં જો તમારે યાદ રાખવું હોય તો મોટે ભાગે કોઈ પણ વાક્ય હોય તો મોસ્ટ ઓફ એવું નહીં હોય 100% પણ મોસ્ટ ઓફ હંમેશા કરતાથી શરૂઆત થતું હોય છે એટલે એમ પણ આપણે વિચારી શકીએ અને નિયમ પ્રમાણે પણ જોઈએ તો જે વ્યક્તિ ક્રિયા કરતો હોય એ કરતા કહેવાય ઓકે આપણે કરતા મળી ગયું હવે આપણે જોઈએ ક્રિયાપદ તો ક્રિયાપદ કોને કહેવાય જે તે ક્રિયા તો વિદ્યાર્થીઓ અહીં જો તમે કઈ ક્રિયા થાય છે કઈ ક્રિયા થાય છે તો અમે ટીવી જોઈએ છીએ તો અહીં કઈ ક્રિયા થાય છે જોવાની ક્રિયા થાય છે કઈ ક્રિયા થાય છે જોવાની ક્રિયા થાય છે ક્રિયા એટલે બોલવું વાંચવું લખવું દોડવું ખાવું આ બધી ક્રિયાઓ કહેવાય તો અહીં કઈ ક્રિયા થાય છે જોઈએ છીએ જોવાની ક્રિયા થાય છે તો જોઈએ છે એ આપનું શું બનશે ક્રિયાપદ બનશે ખ્યાલ આવી ગયો તો કરતા ક્રિયાપદ હવે ક્રિયાપદ અઠવા કહીને પણ બધા બીજી રીતે પણ શોધી શકાય છે પણ મેં અગાઉ કીધું તે મોટા ભાગે ક્રિયાપદ ખબર પડી જ જતી હોય છે અને બીજો બી ઓપ્શનલ છે તો આપણે એ પણ એકવાર જોઈ લઈએ બીજો ઓપ્શન શું છે કરતાને શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી મળે કરતાને શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી મળે તો જુઓ કર્તાને પ્રશ્ન પૂછવાનો તો આપનો કર્તા કોણ મળ્યું તો જો વાક્યમાં આપનો કર્તા કોણ છે તો આપનો કર્તા છે અમે ઓકે તો આપણે શું કરવાનું કર્તાને પ્રશ્ન પૂછવાનો છે કર્તાને પ્રશ્ન પૂછવાનો છે પ્રશ્ન શું પૂછવાનો છે શું કરે છે ઓકે કર્તાને પ્રશ્ન પૂછવાનો છે શું કરે છે તો આપણે પ્રશ્ન પૂછીએ કે શું કરીએ છીએ અમે શું કરીએ છીએ ઓકે તો આપણે શું કરીએ છીએ તો આપણે જોઈએ છીએ શું કરીએ છીએ આપણે જોઈએ છીએ એટલે આપનું ક્રિયાપદ એ બનશે ખ્યાલ આવી ગયો તો ક્રિયાપદનો જે બીજો ઓપ્શન છે તે ઓપ્શનલ છે કે બીજી કઈ રીતે શોધી શકાય આપણે પહેલું સ્પષ્ટ ખબર પડી જાય એવું છે કે જે ક્રિયા થતી હોય એને ક્રિયાપદ કહેવાય હવે કર્મ કર્મ કોને કહેવાય તો કર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કર્તાને ક્રિયાપદ મોટા ભાગે દરેક વાક્યમાં ખ્યાલ આવી જ જશે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કર્મને ઓળખવાનું તો જો કર્મ ક્રિયાપદને શું ઓબ્લિક કોને એવો પ્રશ્ન પૂછવાથી મળે તો જો સમજો ક્રિયાપદને આપણે સવાલ કરવાનો છે કયો પ્રશ્ન પૂછવાનો છે શું અથવા તો કોનેથી તો જો
આપના વાક્યમાં ક્રિયાપદ કયું મળ્યું આપને? તો ક્રિયાપદ છે જોઈએ છે. ઓકે, આપનો ક્રિયાપદ શું છે? જોઈએ છે. હવે ક્રિયાપદને આપણે પ્રશ્ન કરવાનો છે. પ્રશ્ન શું ઓબ્લિક કોને, એવો પ્રશ્ન કરવાનો છે. એટલે શુંથી પ્રશ્ન પૂછવાનો અથવા તો કોનેથી. આમાં પણ મોટાભાગે શુંથી જવાબ મળી જાય, જો ન મળે તો કોનેથી પ્રશ્ન પૂછવાનો. એટલે કે જો આ રીતે પ્રશ્ન પૂછ્યા છે, ક્રિયાપદ શું છે? જોઈએ છે, એને શુંથી પ્રશ્ન પૂછીએ તો શું આવે? શું જોઈએ છે. ખ્યાલ આવ્યો? ક્રિયાપદ આપણું શું છે? જોઈએ છે, એને આપણે શુંથી પ્રશ્ન પૂછ્યો? શું જોઈએ છે, અથવા કોનેથી પણ પૂછાય, કોને જોઈએ છે. તો કોને જોઈએ છે મોટાભાગે તમારે શુંથી જવાબ મળી જશે. તો શું જોઈએ છે, તો તમે જો વાક્યમાં આપણે શું જોઈએ છીએ, તો આપણે ટીવી જોઈએ છે. તો ટીવી આપનું શું બનશે? કર્મ બની જશે. ખ્યાલ આવી ગયો? કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આ એક સિમ્પલ નાનું વાક્ય લીધું છે. આપણે બીજા પણ અહીં ઉદાહરણ આજે જોવાના છે, જેમાં આપણે મોટા વાક્ય હોય આના કરતા લોંગ વાક્ય હોય એને પણ ગુજરાતીનું ઇંગ્લિશ સરળતાથી કરીશું. તો આપણે કર્તા, ક્રિયાપદ ને કર્મ ઓળખવાનું ખ્યાલ આવી ગયું. ઓકે, તો કઈ રીતે શોધાય, તો એના માટે બેઝિક નિયમ છે. અને આ નિયમ શરૂઆતમાં તમારે યાદ રાખવા પડશે, પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો પછી આ તમારે નિયમ જોવા પણ નહીં પડશે. વાક્ય જોઈને તમને ખ્યાલ આવી જશે કે આ કર્તા છે, આ ક્રિયાપદ ને આ કર્મ છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. તો તમારે રોજબરોજની લાઈફમાં જે તમે ગુજરાતી વાક્ય બોલતા હોય, ટ્રાય કરો એનું અંગ્રેજી કરવાનું. કર્તા, ક્રિયાપદ, કર્મ એમાં શોધો અને ઇંગ્લિશમાં બોલવાનું ટ્રાય કરો. તો ધીમે ધીમે ઇંગ્લિશ સ્પીકિંગ પણ આવડી જશે, એમાં સુધારો પણ થશે, નવા નવા શબ્દો પણ તમે શીખવા મળશે. હવે કર્તા, ક્રિયાપદ, કર્મ આપણે મળી ગયા. હવે આપણે એનું અંગ્રેજી બનાવવા માટે અંગ્રેજીની વાક્ય રચના તમને ખબર હોવી જોઈએ કે અંગ્રેજીની વાક્ય રચના કેવી હોય છે. તો અંગ્રેજીની વાક્ય રચના જોઈએ તો એમાં સૌથી પહેલા આવે કર્તા, ત્યાર પછી આવે ક્રિયાપદ અને ત્યાર પછી આવે કર્મ. હવે આ વાક્ય રચના પણ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આપણે કોઈ પણ વાક્યમાંથી સૌથી પહેલા આ જ શોધવાનું હોય છે. સૌથી પહેલા શું શોધીએ છીએ? કર્તા શોધીએ છીએ, પછી ક્રિયાપદ શોધીએ છીએ અને પછી કર્મ શોધીએ. તો વાક્ય રચના એ જ છે, પહેલા કર્તા લખવાનું, પછી ક્રિયાપદ લખવાનું, પછી કર્મ જ્યારે અંગ્રેજી બનાવો ત્યારે. અને જે વધેલું એ બાકીનું છેલ્લે આવી જાય, એટલે કે અન્ય શબ્દ છેલ્લે. વાક્ય લોંગ પણ હોઈ શકે, તો એમાં કર્તા, ક્રિયાપદ, કર્મ સિવાય જે પણ હોય બધું શું કહેવાય? અન્ય શબ્દ, જે હંમેશા છેલ્લે આવે. હવે આ નિયમ પ્રમાણે આપણે અંગ્રેજી કરીએ તો આપણે જોયું વાક્ય રચનામાં સૌથી પહેલા શું આવે? કર્તા. તો જો વાક્યમાં કર્તા કોણ છે, તો કર્તા કોણ છે? અમે. અમે ઇંગ્લિશમાં શું કહેવાય? વી. ઓકે, ત્યાર પછી વાક્યમાં શું છે? આગળ વાક્ય રચના પ્રમાણે ક્રિયાપદ છે. આપણા વાક્યમાં ક્રિયાપદ શું છે? જોઈએ છીએ. તો જોઈએ છીએ, જોવું, જોવાની ક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? વોચ કહેવાય. જોવાની ક્રિયાને વોચ કહેવાય. આમ તો બીજું પણ થાય છે, સી. ઓકે, પણ આપણે કોઈ ટીવી જોઈએ, કોઈ ફિલ્મ જોતા હોય તેના માટે વોચ શબ્દ વપરાય છે. હવે વાક્ય રચના માટે જોઈએ તો આગળ શું છે? કર્મ. તો આ વાક્યમાં જો તમે કર્મ કયું છે આપને મળ્યું, તો આપનું કર્મ કયું છે? ટીવી. તો ટીવી ને ઇંગ્લિશમાં ટીવી જ કહેવાશે. ત્યારબાદ અન્ય શબ્દ, અન્ય શબ્દમાં આપેલા નથી. ઓકે, તો સિમ્પલી કર્તા, ક્રિયાપદ, કર્મ તમને મળી જાય, બસ એ જ પ્રમાણે વાક્યને ઇંગ્લિશમાં તમે કન્વર્ટ કરી શકો છો. સૌથી પહેલા કર્તા, ત્યારબાદ ક્રિયાપદ અને છેલ્લે કર્મ. તો વિદ્યાર્થીઓ, એકદમ સિમ્પલી તમે ગુજરાતીનું ઇંગ્લિશ આ પ્રકારે બનાવી શકો છો. પણ આમાં આપણે હજુ વધારે શીખીએ, થોડા લાંબા વાક્ય લઈએ, જેથી કન્સેપ્ટ સારી રીતે ક્લિયર થઈ જાય અને કર્તા, ક્રિયાપદ, કર્મને પણ વધારે સારી રીતે સમજી શકીએ. તો હવે લઈએ આપણે બીજું ઉદાહરણ. તું બગીચામાં સફરજન ખાય છે. તું બગીચામાં સફરજન ખાય છે. ઓકે, તો આપણા સ્ટેપ શું છે? સૌથી પહેલું સ્ટેપ, કર્તા, ક્રિયાપદ અને કર્મને શોધી નાખીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે કર્તા. કર્તા કોને કહેવાય? તો ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ. તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી જ ગયો હશે, આમાં કર્તા કોણ છે? કોણ ક્રિયા કરે છે? તો ક્રિયા કરનાર છે તું. તું બગીચામાં સફરજન ખાય છે, તું એ કર્તા કહેવાશે. ત્યાર પછી આપણે જોઈએ ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે શું? તો ક્રિયાપદ એટલે જે તે ક્રિયા. અહીં જે ક્રિયા થતી હોય, તો અહીં કઈ ક્રિયા થાય છે? તો તું બગીચામાં સફરજન ખાય છે. કઈ ક્રિયા થાય છે? ખાવાની ક્રિયા થાય છે. કઈ થાય છે? ખાવાની ક્રિયા. તો જે ખાય છે એ આપણું શું બનશે? ક્રિયાપદ. ઓકે, ત્યાર પછી ક્રિયાપદ શોધવાનો બીજો બી ઓપ્શન છે, પણ મેં અગાઉ પણ કીધું છે કે તમને પહેલા ઓપ્શનથી જે ક્રિયાપદથી ક્રિયાપદ મળી જ જશે. આપણે ફક્ત એક વખત જોઈ લઈએ. ક
કરતા ને શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી પણ મરી શકે છે ક્રિયાપદ. ક્રિયાપદ તો મરી જ ગયું છે, પણ આ બીજું પણ એકવાર જોઈ લઈએ. તો કરતા ને શું કરે છે એવો પ્રશ્ન પૂછવાથી મરે. આપનો કરતા કોણ છે? ટુ. ઓકે, કરતા કોણ છે? ટુ. તો એને પ્રશ્ન પૂછે, તું શું કરે છે? તું શું કરે છે? તો જવાબ શું મળશે? તો એ શું કરે છે? ખાય છે. તો ખાય છે આપનું શું બની જશે? ક્રિયાપદ. દરેક વાક્યમાં કર્તાની ક્રિયાપદ મોટા ભાગે ઇઝીલી મળી જતા હોય છે. મેન શું હોય છે? કર્મ. કર્મમાં ભૂલ પડી શકે છે, કર્તા ક્રિયાપદમાં ભૂલ જલ્દી પડતી નથી. હવે આપણે જોઈએ કર્મ. તો કર્મ એટલે ક્રિયાપદને શું ઓબ્લિક કોને એવો પ્રશ્ન પૂછવાથી મળે. ક્રિયાપદને શું ઓબ્લિક કોને? તો જોઈએ આમાં આપનું ક્રિયાપદ શું છે. આપનું ક્રિયાપદ છે ખાય છે. ઓકે, ક્રિયાપદ આપણે શું મળ્યું? ખાય છે. હવે ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછવાનો છે. શું પ્રશ્ન પૂછવાનો છે? તો શું ઓબ્લિક કોનેથી. મોટા ભાગે શુંથી જવાબ મળી જ જશે, ન મળે તો કોનેથી પૂછવાનો. તો આપણે પહેલા શુંથી પ્રશ્ન પૂછીએ ક્રિયાપદને. શું ખાય છે? ક્રિયાપદ આપનું શું મળ્યું? ખાય છે. એને શુંથી પ્રશ્ન પૂછીએ, શું ખાય છે? તો વિદ્યાર્થીઓ વાક્ય જો, તું બગીચામાં સફરજન ખાય છે. અને આપણે સવાલ શું પૂછ્યો? શું ખાય છે? તો જવાબ શું આવશે? સફરજન. સફરજન ખાય છે. તો આપણે મળી ગયું કર્મ. કર્મ શું છે? સફરજન. તો કર્તા ક્રિયાપદ કર્મ સૌથી પહેલા શોધવાના. ઓકે, તો કર્તા ક્રિયાપદ કર્મ મળી જાય ત્યાર પછી જે પણ વધે વાક્યમાં, જેટલું પણ બીજું જે પણ આપેલું હોય, બધું શું કહેવાય? અન્ય શબ્દ કહેવાય. તો આમાં બગીચામાં જે એક્સ્ટ્રા શબ્દ છે એ બધું અન્યમાં ચાલ્યું જશે. ખ્યાલ આવી ગયો? કર્તા ક્રિયાપદ કર્મ શોધો, બાકીનું બધું અન્ય શબ્દમાં. હવે આપણે આને અંગ્રેજીમાં કન્વર્ટ કરીએ. તો વાક્ય રચના આપણે જોઈ છે. વાક્ય રચનામાં સૌથી પહેલા શું આવે છે? કરતા. તો અહીં કરતા કોણ છે? ટુ. તો ટુ ને ઇંગ્લિશમાં શું કહેવાય? યુ. ત્યાર પછી ક્રિયાપદ. તો આપના ક્રિયાપદ કયું છે? ક્રિયાપદ છે ખાય છે. તો ખાવાની ક્રિયા, ખાવું, એને ઇંગ્લિશમાં શું કહેવાય? એટ. તો યુ એટ. ત્યાર પછી કર્મ. વાક્ય રચનામાં આગળ કર્મ છે, તો આપના વાક્યમાં કર્મ કયું છે? કર્મ છે સફરજન. સફરજન ને કહેવાય એન એપલ. અને લાસ્ટમાં અન્ય શબ્દ. અન્ય શબ્દ આપના કયા છે? બગીચામાં. તો ઇન ધી ગાર્ડન અથવા ઇન ગાર્ડન. તો આપનું વાક્ય બની ગયું, યુ એટ એન એપલ ઇન ગાર્ડન. ઓકે, હવે આપણે બીજું વાક્ય જોઈએ. તેઓ દરરોજ રાત્રે 9 વાગે રામાયણ જોય છે. અત્યારે મોસ્ટ ઓફ બધા રાત્રે 9 વાગે રામાયણ જોતા હતા. ઓકે, લોકડાઉનમાં. તો આપણે આ વાક્યનો અંગ્રેજી બનાવીએ. તો અહીં સૌથી પહેલા આપણે શોધીએ કરતા. તો કરતા ક્રિયા કરનાર વ્યક્તિ કે વસ્તુ. તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી જ ગયો છે, અહીં કરતા કોણ છે? તો કરતા થશે તેઓ. ક્રિયા કરનાર છે તેઓ, તો એ આપનું બનશે કરતા. ત્યાર પછી ક્રિયાપદ. તો ક્રિયાપદ પણ હવે ખ્યાલ આવી જ જશે. ક્રિયાપદ એટલે જે તે ક્રિયા. તો અહીં કઈ ક્રિયા થાય છે? તો અહીં જોવાની ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? જોવાની ક્રિયા થાય છે. રામાયણ જોઈ છે, તો જોવું એ આપનું બનશે ક્રિયાપદ. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ, એ છે કર્મ. કરતા ક્રિયાપદ આપણે મોટા ભાગે ઇઝીલી મળી જ જશે, પણ આપણે કર્મમાં થોડું ધ્યાન રાખવાનું છે. તો જોઈએ હવે આપણે કર્મ. તો કર્મ ક્રિયાપદને શું ઓબ્લિક કોને એવો પ્રશ્ન પૂછવાથી, શુંથી અથવા કોનેથી. પણ મોટા ભાગે શુંથી જવાબ આવી જ જતો હોય છે, ન આવે તો કોનેથી પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો ક્રિયાપદ જોઈએ છે અને શુંથી પ્રશ્ન પૂછીએ, શું જોઈએ છે આપણે? શું જોઈએ છે? તો જવાબ શું મળશે આપણે? શું જોઈએ છે? તો દરરોજ રાત્રે 9 વાગે રામાયણ જોઈ છે. તો જવાબ શું મળશે? રામાયણ. તેઓ દરરોજ રાત્રે 9 વાગે રામાયણ જોઈ છે, એટલે આપનું કર્મ બનશે રામાયણ. ઓકે, આપણે કર્તા ક્રિયાપદ અને કર્મ મળી ગયું, બરાબર છે? કર્તા ક્રિયાપદ અને કર્મ. હવે એ સિવાય બાકીનું જે પણ હશે એ બધું શું કહેવાશે? અન્ય શબ્દો. કર્તા ક્રિયાપદ કર્મ આવી ગયું, બાકીનું જે વધ્યું એ બધું અન્ય શબ્દો. હવે આપણે આનું અંગ્રેજી કરીએ. સૌથી પહેલા અંગ્રેજીમાં શું આવે? કર્તા. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? કર્તા, સોરી, શું આપેલું છે? તેઓ. તેઓને ઇંગ્લિશમાં આપણે કહેવાય ધે. ત્યાર પછી છે ક્રિયાપદ. આપનું ક્રિયાપદ શું છે?
જોઈએ છે તો આપણે જોવું એને ઇંગ્લિશમાં શું કહેવાય જોવું ને ઇંગ્લિશમાં વોચ કહેવાય ત્યારબાદ કર્મ આપણું કર્મ શું છે તો કર્મ છે રામાયણ રામાયણ ઇંગ્લિશમાં રામાયણ જ કહેવાય છે પણ લખાશે ધ રામાયણ કેમ ધ રામાયણ તો કોઈ પણ પવિત્ર ગ્રંથ હોય રામાયણ છે મહાભારત છે ગીતા છે બાઇબલ છે કુરાન છે ઓકે તો આવા કોઈ પણ ગ્રંથના નામની આગળ હંમેશા ધ લાગે છે આર્ટિકલનો નિયમ છે એ એન ધ આર્ટિકલ આવે છે તે અને બીજો પણ નિયમ છે હંમેશા એનો પહેલો શબ્દ કેપિટલ જ આવે છે મહાભારત લખો રામાયણ લખો ગીતા લખો એનો પહેલો શબ્દ હંમેશા કેવો આવશે કેપિટલ અને આગળ હંમેશા ધ લાગે છે ત્યારબાદ હવે આવશે અન્ય શબ્દો હવે વિદ્યાર્થીઓ અન્ય શબ્દો કયા છે દરરોજ રાત્રે 9 વાગે હવે આમાં દરરોજ અને રાત્રે 9 વાગે અન્ય શબ્દમાં બે અન્ય શબ્દો છે તો બંનેનો અંગ્રેજી શું થાય તો દરરોજ દરરોજ એટલે ડેઈલી અથવા એવરીડે પણ કહેવાય દરરોજને ડેઈલી અથવા તો એવરીડે કહેવાય અને રાત્રે 9 વાગે તો રાતનો 9 વાગ્યાનો ટાઈમ છે તો સમયને આપણે એટ થી દર્શાવી શકીએ એટ 9 પીએમ 9 એએમ એ રીતે કોઈ પણ સમયને આપણે એટ થી દર્શાવી શકીએ છીએ હવે અહીં રાતના 9 વાગ્યાનો છે તો તમે એએમ પીએમ સાંભળ્યું હશે તો એએમ ક્યારે વપરાય અને પીએમ ક્યારે વપરાય તે પણ તમને કહી દઉં તો બપોરના 12 થી રાતના 12 સુધીના સમયને પીએમમાં દર્શાવાય છે ઉદાહરણ તરીકે માની લો કે સાંજના 5 વાગે તો એટ 5 પીએમ લખાશે સવારના 8 વાગે તો એટ 8 એએમ લખાશે તો બપોરના રાતથી રાતના 12 નો જે સમય હોય તેને પીએમમાં દર્શાવાય બપોરે 12 થી રાતના 12 સુધીનો સમય પીએમમાં અને રાતના 12 થી સવારના એટલે રાતના 12 થી બપોરે 12 વાગ્યાનો સમયને એએમમાં દર્શાવાય તો અહીં દરરોજ એટલે ડેઈલી રાત્રે 9 વાગે તો એને આપણે કહી શકીએ એટ 9 પીએમ તો પહેલા કોનું અંગ્રેજી લખવું દરરોજનું કે રાત્રે 9 વાગ્યાનું તો વિદ્યાર્થીઓ આમાં પણ સિમ્પલ જ છે એક નિયમ તમારે યાદ રાખવાનો છે નિયમ નથી તમને યાદ પણ હશે એમ કે જે સમય દર્શાવતા શબ્દો હોય તે હંમેશા લાસ્ટમાં લખવાના સમય દર્શાવતા શબ્દો હંમેશા કા આવે છેલ્લે આવે સમય દર્શાવતા એટલે આપણે અંગ્રેજીમાં જ વિચારીએ અંગ્રેજીમાં ઇઝીલી ખબર પડશે જેમ કે લાસ્ટ સન્ડે એવરી સન્ડે ખ્યાલ આવ્યો યસ્ટરડે તો આ બધા જે સમય દર્શાવે છે એ શબ્દ હંમેશા કા આવે છેલ્લે આવે એટલે અહીં જે દરરોજ છે એ લાસ્ટમાં આવશે એટલે પહેલા કોનું ઇંગ્લિશ થશે રાત્રે 9 વાગે તો એની અંગ્રેજી થાય એટ 9 પીએમ રાત્રે 9 વાગે એટ 9 પીએમ અને દરરોજ દરરોજ એટલે એવરી ડે અથવા તો ડેઈલી પણ લખી શકાય છે તો જેવા સમય દર્શાવતા હોય આપણે કે ઓન સન્ડે રવિવારે ઓન મંડે એ બધું છેલ્લે આવે ખ્યાલ આવ્યો સમય દર્શાવતો શબ્દ છેલ્લે આવે એ સિવાય જોઈએ તમે આગળ લખી શકો છો હવે જોઈએ આજનું લાસ્ટ વાક્ય અને કદાચ આજનું સૌથી મોટું વાક્ય છે હું દર રવિવારે લાઇબ્રેરીમાં મારા મિત્ર સાથે ચોપડી વાંચું છું હું દર રવિવારે લાઇબ્રેરીમાં મારા મિત્ર સાથે ચોપડી વાંચું છું હવે આમાં આપણે સૌથી પહેલા શોધીએ કર્તા તો કર્તા હવે ખ્યાલ પડી જશે કર્તા કોણ છે હું છું ત્યાર પછી ક્રિયાપદ તો હવે ક્રિયાપદ બી હવે ખ્યાલ આવી જવો જોઈએ કઈ ક્રિયા થાય છે અહીં તો વાંચવાની ક્રિયા થાય છે વાંચું છું તે આપનું બનશે ક્રિયાપદ ત્યારબાદ કર્મ તો હવે કર્મ પણ ખ્યાલ આવી જવું જોઈએ ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછવાનો છે શું અબ્લિક કોનેથી તો વાંચું છું તો પહેલા પ્રશ્ન શુંથી પૂછીએ ક્રિયાપદ છે વાંચું છું આપણે એને પહેલા શુંથી પ્રશ્ન પૂછીએ શું વાંચું છું શું વાંચું છું તો જવાબ શું મળશે ચોપડી ચોપડી વાંચું છું તો ચોપડી એ થશે કર્મ શુંથી મોટાભાગે જવાબ મળી જતો હોય છે ન મળે તો આપણે કોને વાંચું છું કોનેથી પ્રશ્ન પૂછવાનો તો કર્તા ક્રિયાપદ કર્મ મરી જાય એટલે બાકીનું જે હોય બધું શું બની જાય અન્ય શબ્દો ઓકે હવે એનો અંગ્રેજી કરીએ સૌથી પહેલા આપનો કર્તા તો કર્તા છે હું હું એટલે આઈ ત્યાર પછી ક્રિયાપદ તો ક્રિયાપદ શું છે વાંચું છું વાંચું એટલે રીડ એના પછી આવશે કર્મ કર્મ ચોપડી ચોપડી માટે બુક હવે અન્ય શબ્દો દર રવિવારે લાઇબ્રેરીમાં મારા મિત્ર સાથે તો ત્રણેયનો આપણે અંગ્રેજી કરીએ દર રવિવારે એટલે એવરી સન્ડે લાઇબ્રેરીમાં એટલે કે ઇન લાઇબ્રેરી અને મારા મિત્ર સાથે મારા મિત્ર એટલે માય ફ્રેન્ડ સાથે એટલે વિથ વિથ માય ફ્રેન્ડ
અહીં અન્ય શબ્દ ટોટલ ત્રણ છે, એક છે દર રવિવારે લાઇબ્રેરીમાં અને મારા મિત્ર સાથે. હવે અગાઉના વાક્યમાં તમને કીધું તે રીતે કે જે સમય દર્શાવતા શબ્દ હોય, જે સમય દર્શાવે હંમેશા ક્યારે આવે, લાસ્ટમાં આવે, છેલ્લે આવે. તો અહીં જે દર રવિવારે છે એ ક્યાં આવશે, એ છેલ્લે આવશે. ઓકે, દર રવિવાર એટલે એવરી સન્ડે, એનું અંગ્રેજી લાસ્ટમાં આવશે. તો લાઇબ્રેરીમાં અને મારા મિત્ર સાથે એ પહેલા આવી જશે. હવે પહેલા કોનું અંગ્રેજી કરવું, લાઇબ્રેરીમાં કે મારા મિત્ર સાથે, તો બેમાંથી કોઈનું પણ અંગ્રેજી તમે પહેલા કરી શકો છો. હા, પણ જે સમય દર્શાવે છે એટલે કે દર રવિવારે, એ સૌથી છેલ્લે આવે. તો આપણે અંગ્રેજી કરીએ, સૌથી પહેલા લાઇબ્રેરીમાં છે એનું અંગ્રેજી કરીએ, તો એનું ઇંગ્લિશ આવશે ઇન લાઇબ્રેરી. ત્યારબાદ મારા મિત્ર સાથે, તો એનું અંગ્રેજી શું થશે, મારો મિત્ર એટલે માય ફ્રેન્ડ, ને સાથે એટલે વિથ, એટલે વિથ માય ફ્રેન્ડ. તમે એને આગળ પાછળ પણ લખી શકો છો, એટલે પહેલા વિથ માય ફ્રેન્ડ લખો, પછી ઇન લાઇબ્રેરી ચાલી શકે છે. અને લાસ્ટમાં દર રવિવારે એટલે કે એવરી સન્ડે. તો વાક્ય બની ગયું, આઈ રીડ બુક ઇન લાઇબ્રેરી વિથ માય ફ્રેન્ડ એવરી સન્ડે. તો અહીં આ વાક્ય પૂરું થયું અને આજનો વિડીયો અહીં પૂરો થાય છે. તો આજે આપણે શું સમજ્યા, તો આજે આપણે કર્તા ક્રિયાપદ ને કર્મથી શું છે તે અને એની મદદથી કઈ રીતે ગુજરાતીનું અંગ્રેજી કરી શકાય છે, કેવી રીતે ગુજરાતીમાંથી કર્તા ક્રિયાપદ કર્મ શોધી શકાય છે એની આપણે સમજ મેળવી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેન્સ ચાલુ કરીશું, એમાં કર્તા ક્રિયાપદ કર્મ એમાં પણ થોડું ડિટેલમાં સમજીશું અને ટેન્સમાં કઈ રીતે ગુજરાતીનું ઇંગ્લિશ થાય છે, દરેક વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને છે, નકાર કઈ રીતે બને છે, ત્યાર પછી આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ ડબલ્યુ એચ થી, વુ વોટ થી, એ પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય છે કારની મદદથી, એ બધું આપણે શીખીશું. થેન્ક યુ ફોર વોચિંગ.